ખેરાલુ શ્રી રામ યાત્રા પર પથ્થરમારા બાદ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ટીમે રેલી પૂર્ણ કરી. પૂર્વ પ્રમુખ હેમંત શુક્લા સહિત અજય બારોટ, રમેશજી ઠાકોર સહિતના અનેકવિધ આગેવાનો પણ રેલીમાં જોડાયા. ખેરાલના હટડિયા વિસ્તારમાં પથ્થરમારાના બનાવના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ. પથ્થરમારાને કંટ્રોલ કરવા 3 રાઉન્ડ ટીયર ગેસ છોડાયો. ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે મૌખિક નિવેદન આપ્યું. પોલીસ દ્વારા 4 યુવાનો અને 2 મહિલાઓને ગિરફ્તાર કર્યા. ખેરાલુ પોલીસે બહેલીમવાસમાં કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરી. મોડી રાત્રે પણ અન્ય વિસ્તારોમાં કોમ્બિંગ થાય તેવી શક્યતા. મહેસાણા ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપાધ્યાયનો ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો. ખેરાલુ પોલીસ મથકના સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો. ખેરાલુ શહેરના મલેકવાડા અને ખાડિયા વિસ્તારમાં પણ અજંપાભરી સ્થિતિ. હાટડિયા વિસ્તારમાં 1 રિક્ષા અને સ્કૂટરને પણ પાડી દેતા નુકસાન. હાટડિયા વિસ્તારમાં પથ્થરમારા બાદ પથ્થરો રોડ પર દેખાયા. અનેકવિધ વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. રોમ યાત્રા ઉપર પથ્થર ખેરાલુ માં રોમ યાત્રા ઉપર પથ્થર આ પથ્થર ખેરાલુ